भारतीय चूंटणी पंच द्वारा गुजरात विधानसभा की सामान्य चूंटणी 2022 ना जाहिर थयेला चूंटणी कार्यक्रम संदर्भे जिला चूंटणी अधिकारी और जिला कलेक्टर डी के पारेख द्वारा भावनगर जिला में समाविष्ट 7 विधानसभा मतदान विस्तारों में आदर्श आचार संहिताना अमल अंगे प्रेस कॉन्फ्रेंस योजी। भावनगर जिल्लानी 7 विधानसभा में समाविष्ट 1868 मतदान मथकों में 18,31,892 मतदारों पोताना मताधिकारनो उपयोग करशे, जे पैकी 2 मतदान मथकों ऑक्सिलरी पोलिंग स्टेशन तरीके उभा करवामां आवनार छे, जेथी कुल मतदान मथकों 1868 तैयार थशे। कलेक्टरे वधुमां जणाव्युं हतुं के विधानसभा दीठ एक एक ग्रीन दिव्यांग तथा मॉडल मतदान मथक उभा करवामां आवशे, तो जिल्लामां दरेक विधानसभा क्षेत्र दीठ 7 महिला मतदान मथकों, 1 दिव्यांगों द्वारा संचालित मतदान मथक, 1 मॉडल मतदान मथक तथा 1 ग्रीन मतदान मथक उभो करवामां आवशे। भावनगर जिल्लामां कुल 49 महिला मतदान मथकों, 7 दिव्यांगों द्वारा संचालित मतदान मथकों, 7 मॉडल मतदान मथकों ने आ साथे दरेक विधानसभा में 1-1 ग्रीन मतदान मथक कार्यरत करवामां आवशे। आ उपरांत 1 युवा मतदान मथक जेमां तमाम पोलिंग पर्सोनल 25 वयथी नीचेनी वयजूथना हशे। तो प्रथमवार दिव्यांग मतदारों द्वारा तथा 80 वर्षथी ऊपरना मतदारों माटे जो घरेथी ज मतदान करवा मागता होय तो ते माटे पोस्टल बेलेट मार्फत मतदानी सुविधा उपलब्ध पण करवामां आवशे। तो जिल्लामां विविध चूंटणी लक्षी कामगीरीना सुचारू संचालन माटे कुल 14 विषय माटे नोडल ऑफिसरोनी निमणूक करवामां आवेल छे। આ ચૂંટણી સંબંધે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે ભાવનગર પોલીસ ઉપરાંત આપણે 12-52 કંપનીઓ ફાળવવામાં આવેલી છે, એ પૈકીની 5 કંપનીઓ ઉત્તરાના જિલ્લામાં આવી ગયેલ છે અને 1 કંપનીનું હેડક્વાર્ટર જૂનાગઢ શહેર ખાતે, તેમજ બાકીની 4 કંપનીઓ છે તો રૂરલ એરિયામાં છે અને એ કંપનીઓ દ્વારા આપણે રોજ રોજ એરિયા ડોમિનેશન તથા ફ્લેગ માર્ચની કાર્યવાહી કરવામાં આવે છે, જેથી લોકોમાં જે ભય હોય થોડો ઘણો પણ તો ભયમુક્ત રીતે વોટિંગ કરી શકે, ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે, એના માટે 5 કંપનીઓ આપણી જોડે આવી ગઈ છે। એના સિવાય પણ પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ કામગીરી માટે નોડલ અધિકારીઓને નિમણૂક કરવામાં આવેલી છે, એમાં ચૂંટણી સેલના અધિકારી તરીકે, તેમજ SMS સોશિયલ મીડિયા અને સાયબર ક્રાઇમના નોડલ અધિકારી, ઇલેક્શન એક્સપેન્ડિચર મોનિટરિંગ, ડેલી લો એન્ડ ઓર્ડર અને વિધાનસભા સામાન્ય ચૂંટણીની જે પોલીસને લગત તાલીમ હોય એના નોડલ અધિકારી, કોમ્યુનિકેશન પ્લાનના નોડલ અધિકારી, એ તમામ પ્રકારના નોડલ અધિકારીની પોલીસ તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવેલી છે અને જે આ ચૂંટણી છે શાંતિપૂર્ણ રીતે ફ્રી ફેર અને પારદર્શક રીતે પૂર્ણ થાય એવી તમામ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં 1-5-2022 રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીમાં મતદારો નિર્ભીક થઈ અને મોટી સંખ્યામાં મતદાન કરે એ માટે પૂરતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે। મતદાન મથકે મતદારોની સુવિધા જેમ કે પીવાનું પાણી, ટોયલેટ, છાંયરો, દિવ્યાંગ મતદારો માટે રેમ્પ અને એની પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। મહિલાઓ માટેના ખાસ સખી મતદાન મથકો દરેક વિધાનસભા મતદાર વિસ્તારમાં 7 જેટલી સંખ્યામાં નક્કી કરવામાં આવેલા છે। દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 1 દિવ્યાંગ માટેનું ખાસ મતદાન મથક નક્કી કરવામાં આવ્યું છે। આખા જિલ્લામાં 1 એટલે કે ભાવનગર શહેરમાં 1 મતદાન મથક એવું હશે કે જેમાં પોલિંગ સ્ટાફ બિલકુલ યુવા હશે, 25 વર્ષથી નાની ઉંમરનો પોલિંગ સ્ટાફ એ મતદાન મથકે કામ કરશે। એટલે આ રીતે 1 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ બનાવવામાં આવેલું છે જિલ્લામાં, કે જ્યાં કને પર્યાવરણને લગતી બાબતો છે, પ્લાસ્ટિકનો પ્રતિબંધ વગેરે બાબતો પણ એ મતદાન મથકે પ્રદર્શિત કરવામાં આવશે। એટલે આ પ્રકારે 1800થી વધારે મતદાન મથકો ઉપર 1,800,000થી વધારે મતદારો આ ચૂંટણીમાં વોટિંગ કરવાના છે અને ખાસ કરીને કમિશન દ્વારા 80 વર્ષથી ઉપરના જે મતદારો છે, કે જે લોકો મતદાન થવા જઈ શકવા માટે, મતદાન મથકે જઈ શકવા માટે અશક્ત છે, એવા મતદારોને આ જો 5 દિવસમાં એ લોકો અમને અરજી કરશે તો એવા મતદારોને ઘેર જઈને વોટિંગ કરાવવાની વ્યવસ્થા કમિશન દ્વારા કરવામાં આવી છે। એવી જ રીતે જે દિવ્યાંગ મતદાર છે એની પણ ડિસેબિલિટી 40%થી વધારે હોય
અને એ પણ મતદાન મથકે જવા માટે અશક્ત હોય તો એવા મતદારનું પણ ફોર્મ 12D ભરાવી અને એવા મતદાન મથક મતદાર માટે પણ મતદાન મથકે વ્યવસ્થા કરવામાં આવેલી છે। મતદાન પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ વેમાં નિષ્પક્ષ રીતે ચાલે છે એ બતાવવા માટે પહેલી વખત 50% જેટલા બૂથોનું વેબકાસ્ટિંગ એટલે કે પોલ પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ વેબકાસ્ટિંગના માધ્યમથી કરવામાં આવશે। એટલે એકંદરે 86,000 જેટલા મતદારો આપણી રિવિઝન જે મતદાર યાદીનું થયું એમાં નવા ઉમેરાયેલા છે એ બધા મતદારોને પણ અત્યારે એમના જે આઈ કાર્ડ છે એ પણ ટૂંક સમયમાં એમના ઘરે પોસ્ટ મારફતે પહોંચતા કરવામાં આવશે। વધારેમાં વધારે મતદાન થાય અને લોકો આને એમાં સામાજિક સંસ્થાઓ બીજી સંસ્થાઓ કોઈ વ્યક્તિ એ પણ જો આમાં જોડાવા માંગતા હોય તો આપણે મોલ છે કે જાહેર જગ્યાઓ છે ત્યાં સેલ્ફી બૂથ અને મતદાન મથકે પણ ક્યાંક ક્યાંક આપણે સેલ્ફી બૂથ ઊભા કરવા માંગીએ છીએ કે જેથી કરીને યુવા મતદારોને આપણે આકર્ષી શકીએ। એટલે સરકાર શ્રી ઇલેક્શન કમિશન દ્વારા વધારેમાં વધારે વોટિંગ થાય દરેક વર્ગનું દિવ્યાંગનું વધારે થાય ઇવન આપણા જે કામદારો છે કામદારો પણ મોટી સંખ્યામાં વોટિંગ કરે એના માટે પણ આ બધી નોડલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સી વિજિલ એપ્લિકેશન મારફતે જે ઇઝીલી તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો એના માટે એના મારફતે ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ હોય આચારસંહિતા ભંગની કે અન્ય કોઈ પણ ફરિયાદ હોય તો સી વિજિલના માધ્યમથી આપ ઓનલાઈન પણ ફરિયાદ કરી શકો છો અને એનો પણ સમયમર્યાદામાં નિકાલ થશે। 1950 નંબર છે એ પણ 24x7 એટલે કે 24 કલાક ચાલુ છે એના મારફતે પણ આપ પોતાની જે કોઈ પણ ફરિયાદ હોય એ નોંધાવી શકો છો। ઇન શોર્ટ ચૂંટણી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ વેમાં નિષ્પક્ષ રીતે અને નિર્ભીક રીતે મતદારો મતદાન કરી શકે એ માટે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર એના મારફતે વ્યવસ્થા કરવામાં આવી છે। ઉમેદવારો જે ચૂંટણી ખર્ચ છે એની જે મર્યાદા છે એક મતવિસ્તાર દીઠ 40 લાખની જે મર્યાદા છે એની અંદર ખર્ચ કરે એનાથી વધારે ખર્ચ ન કરે એના મોનિટરિંગ માટે એક મોનિટરિંગ સેલ પણ અત્રે ઊભું કરવામાં આવેલું છે। આ રીતે અનેક વ્યવસ્થાઓ કરી અને ચૂંટણી જે છે ચૂંટણીના કાયદા પ્રમાણે અને નિષ્પક્ષ રીતે સારી રીતે થાય અને વધારે સંખ્યામાં મતદારો મતદાન કરે એના માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। સિદ્ધાર્થ ગુઘારી સાથે હિરેન ભાયાણી, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર।